गुड मॉर्निंग स्टूडेंट्स, કેમ છો દોસ્તો? તો જઈ રહ્યા છીએ આપણે વેગમાન સંરક્ષણના દાખલો અથવા બળનો આઘાત. જેમ કે આપણે ઉદાહરણ 5 એવું કહે છે કે બે સમાન બિલિયર્ડ બોર્ડ છે, બોલનો દળ અને વેગ સમાન છે, તો અથડાઈને ફેંકાય છે તો બળના આઘાત શું? તો પહેલી આકૃતિ આપી છે આપણને ફિગર એ. દોસ્તો આની માટે કહીએ તો આવું કંઈ પણ કે એટલે તમારા મગજમાં પહેલું પ્રારંભિક વેગમાન. દોસ્તો પ્રારંભિક વેગમાન એને પી ઇનિશિયલ એટલે પી આઈ વડે રજૂ કરું. બોલો કઈ દિશામાં જાય છે? ધન એક્સ દિશામાં, એટલે એમ વી આઈ કેપ. આઈ કેપ એટલા માટે કઈ દિશામાં જાય છે? ધન એક્સ દિશામાં, એટલે આ. અથડાયા પછી એટલે આને આપણે કહી દઈએ અંતિમ વેગમાન. અથડાયા પછી આ દિશામાં પાછું આવે છે, જે રીતે જાય છે એ રીતે પાછું આવે છે, એટલે માઇનસ એમ વી આઈ કેપ. જો મારે બળનો આઘાત અથવા વેગમાનનો ફેરફાર જોઈતો હોય તો આપણે સૂત્ર ભણી ગયા છીએ દોસ્તો, ડેલ્ટા પી બરાબર અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ વેગમાન દેટ મીન્સ ડેલ્ટા પી બરાબર માઇનસ એમ વી આઈ કેપ, પ્રારંભિક એમ વી આઈ કેપ. દેટ મીન્સ ડેલ્ટા પી બરાબર માઇનસ ટુ એમ વી આઈ કેપ. દોસ્તો આ જે સમીકરણ છે એનો બોક્સ બનાવી દઉં છું. આ મને પહેલાના બળનો આઘાત મળી ગયો. આ કહી દો ઇક્વેશન નંબર 1. દોસ્તો ખાલી જો મૂલ્યની વાત કરું તો માઇનસ સાઇન અને આઈ કેપ નીકળી જાય તો મૂલ્ય એટલે ડેલ્ટા પી બરાબર 2 mv. દોસ્તો આ ડિઝાઇન કરી કેમ ગોઠવી છે હું થોડી વાર પછી સમજાવું છું. ચલો પહેલી આકૃતિ પાકી થઈ ગઈ, બંને મિક્સ ના થાય એટલે હું એક સહેજ આ રીતે બાયફર્ગેટ કરી દઉં જેથી મિક્સ ના થઈ જાય. ચલો હવે આ આકૃતિ, હવે આની અંદર એવું છે કે 30 ડિગ્રીએ ફેંકાય છે. તો દોસ્તો આ જ્યારે પહેલા આ દિશામાં આવતું હશે તો આના ઘટક પડશે. ચલો આ ખૂણો 30 હોય એટલે આ ખૂણો 30 થાય, યાદ હશે ઝેડ બની ગયો. યાદ કરો યે હૈ ઝી ટીવી, તો આ બંને કોણ સરખા થાય એટલે આની માટે લખું તો એમ વી કોસ 30, આ ઘટક થાય એમ વી સાઇન 30. ચલો દોસ્તો ફટાફટ પહેલું કામ કરીએ, પ્રારંભિક વેગમાન આપણે હમણાં જ શીખવાડ્યું જેને પી ઇનિશિયલ કહેવાય. તમારી પાસે બંને ઘટક છે દોસ્તો, ભૂલ ના કરતા, એક્સ ઘટક માઇનસ, નહીં સર ધન એક્સ કહેવાય, એટલે એમ વી કોસ 30 આઈ કેપ, કારણ કે આ ધન એક્સ છે. જ્યારે આ માઇનસ છે તો માઇનસ એમ વી સાઇન 30 જે કેપ. પાકું દોસ્તો સરળ. જ્યારે બીજા કિસ્સામાં બોલ નીચે આવે છે એને હું દોરવા જઉં તો એનો ઘટક આમ થશે, આ ખૂણો 30. તો જોઈ શકો છો આ દિશામાં આવે છે એટલે માઇનસ એમ વી કોસ 30, અને આ નીચેની દિશામાં છે એટલે માઇનસ એમ વી સાઇન 30. દોસ્તો પ્રારંભિક વેગમાન મળી ગયું, તમે હવે અંતિમ વેગમાન શોધી કાઢો. તો અંતિમ વેગમાન પી ફાઇનલ એટલે આપણી ભાષામાં રેડ માર્કર. ચલો દોસ્તો આ બી આ દિશામાં જઈ રહ્યું છે તો કરો આ પદ માઇનસ હશે, તો માઇનસ એમ વી કોસ 30 આઈ કે. અધુ દિશામાં છે માઇનસ એમ વી સાઇન 30 જે કે. મારી પાસે બંને ઘટકો તૈયાર થઈ ગયા. હવે તમારે કરવાનું શું છે દોસ્તો? લાવો છે બળનો આઘાત. બળનો આઘાત એટલે આપણી જો રીતે કહેવા જઈએ તો ડેલ્ટા પી. ડેલ્ટા પી એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. ચલો દોસ્તો કિંમત મુકાઈ દો, માઇનસ એમ વી કોસ 30 આઈ કેપ, માઇનસ એમ વી સાઇન 30 જે કેપ. હવે ઇનિશિયલ આગળ માઇનસ છે એટલે પ્રારંભિકની સાઇન બદલાશે, પ્લસ હશે માઇનસ થશે, તો માઇનસ એમ વી કોસ 30 આઈ કેપ, માઇનસ હોય એ પ્લસ થશે, પ્લસ એમ વી સાઇન 30 જે કે.
दोस्तों ध्यान से जो प्लस माइनस पद उड़ी गया तो डेल्टा पी बराबर टू टाइम्स माइनस एम वी कॉस 30 आएंगे, जेने हूँ समीकरण नंबर बे कही दू। जो सको दोस्तों तुम्हें सदी स्वरूप बड़नो आघात मड़ी गयो। हवे चलो मूल्य की बात करो तो माइनस साइन ने बधु निकली जाए तो डेल्टा पी बराबर 2mv cos 30 आने भी आपने डिजाइन बनाई दी। और दोस्तों तुमने था कि सर पूछे आओ दाखलो पती गयो जो यूं के बनने ना बढ़ना आघात नो गुणोत्तर सुधी का तुम्हारे समीकरण एक भाग्या समीकरण बे डिजाइन वालों मूल्य वालों लखा तो 2mv अहिया 2mv cos 30 2mv कट एक भाग्या दोस्तों cos 30 की वैल्यू बनी गया रूट थ्री बाय टू तो छेद नु छेद ऊपर आवे तो टू बाय रूट थ्री जोई शको तो दोस्तों बढ़ना आघात नो बहुत सरस दाखलो त्रण मार्क्स तो आईएमपी दाखलो उदाहरण नंबर 5 डन एना जेवो बीजो दाखलो छे आ पण आना जेवो छे के एक बेस्टमैन પોતાની તરફ આટલી ઝડપથી આવે છે 54 કિલોમીટર પ્રતિ કલાક। चलो बे जीरो कट 18 करी 18 दू 5 अपनी पासे वेग मड़ी गयो 5 तरी 15 मीटर प्रति सेकंड। दोस्तों वेग मड़ी गयो दळ आपेलु छे 0.25 अहीं क्यांय वेग बदलातो नथी एटले जो हुं वेगमान नी वात करू तो p बराबर mv 15 गुणिया 0.25 15 નો વર્ગ 225 થાય દોસ્તો એટલે 225 પણ 2 મિંડા કાપી નાખો કિલોગ્રામ મીટર પર સેકન્ડ। હવે જો આ 45 ડિગ્રી ફેંકાય એનો મતલબ કે દોસ્તો આ એની પ્રારંભિક સ્થિતિ છે। જો આ બોલ આમ આવતો હશે તો આના ઘટક કઈક આવા પડશે હા કે ના હા સર આની માટે લખવા જો તો આને P1 cos 22.5 आने P1 sin 22.5 कारण क्या थीटा थवा। चलो सर हमरा सिखवाड़ो एना जेवु छे फटाफट प्रारंभिक वेगमान। चलो दोस्तों प्रारंभिक वेगमान हमणा ज भण्या छीए फटाफट P इनिशियल लगाओ तो P1 એટલે જ P એટલે P1 લખતા નથી તો P cos 22.5 i cap नीचे नी दिशा में छे એટલે આને માઈનસ p sin 22.5 જે કે ચલો પ્રારંભિક વેગમાં તૈયાર યસ સર। હવે જતા રહો એના અંતિમ વેગમાન પર જેને p ફાઇનલ કહેવાય। ચલો અંતિમ વેગમાન એટલે આની વાત અહીંથી બોલ અથડે નામ જાય છે એટલે આના જેવી જ પ્રોસેસ થઈ આ ખૂણો 22.5 और दोस्तों आने आपने धन की देलू तो आ क्यों कहवाय माइनस दैट मींस माइनस पी कॉस 22.5 आई के अने आ तो नीचे छे माइनस पी साइन 22.5 जे के बन्ने वेगमान मड़ी गया यस सर बन्ने मड़ी गया। हवे वेगमान मां थतो फेरफार वेगमान में थतो फेरफार डेल्टा पी एनर्ज कहवाय बड़नो आघात। चलो तैयार थी जाओ डेल्टा पी એટલે અંતિમ માઈનસ પ્રારંભિક ધેટ મીન્સ પી ફાઇનલ માઈનસ પી ઇનિશિયલ તો ચલો રેડી માઈનસ પી કોસ 22.5 આઈ કે માઈનસ પી સાઈન 22.5 જે કે આ પદ માઈનસ માં લખાઓ माइनस पी कॉस 22.5 के प्लस पी साइन 22.5 जे के। दोस्तों हमारा बनी गए जायो जे घटक कट થઈ ગયા આ પદ બે વાર આવ્યું ધેટ મીન્સ માઈનસ 2 પી કોસ 22.5 આઈ કે
बस दाखलो पूरो दोस्तों, माइनस टू, चलो पी नी वेल्यू तैयार छे 2.25। आपणे सौ जाणीए छे पी एटले वेगमान, आ बन्ने नो गुणाकार 15 गुण्या 15 225 થાય, એમાંથી બે મીંડા કટ થઈ ગયા। ચલો સર આ પાકું થઈ ગયું, હવે 2 આવી ગયા, પી આવી ગયા, કોસ ની કિંમત 0.9239। દોસ્તો બધાનો ગુણાકાર કરશો એટલે પરનો આઘાત આવશે માઇનસ, પણ માના કહી દઈએ કારણ કે આપણે મૂલ્ય શોધવું છે, મૂલ્ય કેસે માઇનસ સાઇન થઈ ગઈ કટ। બધાનો ગુણાકાર કરશો દોસ્તો એટલે 4.18 એટલે એપ્રોક્સિમેટલી 4.2 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ। ત્યાંથી જોડે દોસ્તો આ બંને દાખલા જે બળના આઘાત વાળા છે, ઉદાહરણ નંબર 5 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 22। પ્લીઝ 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 આ બંને દાખલાને ધ્યાનથી જોઈ લો, એક્ઝામમાં વારે ઘડીએ પૂછાય છે, દિશા અને ઘટકોમાં પર્સનલી કહું છું ધ્યાન આપજો, નહીતર ભૂલી જશો।